साबरकांठा જિલ્લાના વિજયનગર તાલુકાના ગામ પંચાયતોના વહીવટી તથા તલાટી મંત્રી સૌવર્ગની હડતાલનું યોગ્ય નિરાકરણ બાબતે આજે સરપંચ દ્વારા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। હાલ સમગ્ર ગુજરાતમાં તલાટી મંત્રીમંડળ તેઓના પડતર પ્રશ્નોનું વર્ષ 2018થી અત્યાર સુધી કોઈ નિવારણ ન આવતા તારીખ 2 ઓગસ્ટ 2022થી અચોક્કસ મુદતે હડતાલ પર ઉતરેલ છે અને આજે 10મો દિવસ છે અને કેટલીક બાબતો હાલ પંચાયતમાં ખોરવાઈ ગઈ છે। લોકો ત્રાહિમામ પોકારી ગયા છે જેને લઈને આજે વિજયનગર તાલુકાના આજુબાજુ ગામના સરપંચો દ્વારા વિજયનગર મામલતદાર માતંગ નિમાવત તેમજ વિજયનગર તાલુકા વિકાસ અધિકારી ભાર્ગવ સિન્હાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો પોલીસ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પંચાયતના કોઈપણ પ્રકારના દાખલા નોકરી માટે મેળવવાના હોય તો કેવી રીતે મેળવી શકાય જેનાથી બાળકોની આવેલ નોકરી હાથમાંથી જતી રહે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। કેટલા તો પંચાયતમાંથી ધુસકે ધુસકે રડતા હોય ચડતો શું સરકાર એમના પડતર પ્રશ્નો સમયાંતરે નિવારણ લાવી શકે ખરા કે પછી આ બાળકોની નોકરી હાથમાંથી જતી રહેશે એ સમય જોઈ રહી છે કે શું એ તો આવનારો સમય જ બતાવશે। સરકારને જો આ બાળકો પ્રત્યે ધ્યાન દોરે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે અને હાલ પંચાયતમાં તલાટીઓ નથી તો કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે। વિધવા સહાય વૃદ્ધ પેન્શન સહાય વગેરે જેવી સમાજ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે પેઢીનામું મરણ અંગેનું પ્રમાણપત્ર પુનઃલગ્નનો દાખલો બીપીએલનો દાખલો સરકારી નોકરીમાં ભરતી અન્વયે કરી ડોક્યુમેન્ટ જેવા કે નોન ક્રિમિનલિયર સર્ટી આવકનો દાખલો જાતિનો દાખલો ફિમેલ હેલ્થ વર્કરમાં લાગેલ મહિલાઓને લગ્ન સર્ટિફિકેટ શાળાઓમાં બાળકોનો જન્મ દાખલા તથા શિષ્યવૃત્તિની કામગીરી શરૂ હોય તેમના વાલીઓના આવકના દાખલા તલાટી કમમંત્રીઓની હડતાલના કારણે ગ્રામ પંચાયત લેવલે કરવેરા વસૂલાત પણ ઠપ થઈ ગયેલ પંચાયત કર્મચારી મંડળના પગાર લાઇટ બિલ વગેરે તથા ગ્રામ પંચાયતના આકસ્મિક ખર્ચ માટે પણ હાલમાં નાણાકીય ખલેલ તાલુકાઓમાં એટીવીટી વિવેકાધીન એમપી ફંડ એમએલ ફંડ તથા 15મું નાણાં પંચ વગેરે યોજનાઓ અંતર્ગત કરવામાં આવતા તમામ પ્રકારના વિકાસના કામો હાલમાં ઠપ આપણા દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ હર ઘર તિરંગાના કાર્યક્રમ કરવામાં પણ તલાટી કમ ગ્રામ્ય લેવલે આ કામગીરી અંગેનું સુચારુ વ્યવસ્થા થઈ શકેલ નથી। ગામોમાં નળ સે જલની કામગીરીમાં પણ સમયસર ચૂકવણા ન થવાના કારણે કામગીરી અટકી પડેલ છે। ગ્રામ્ય લેવલે વિવિધ આવાસ યોજનાઓના લાભાર્થીઓના મકાનો પૂર્ણતાને આરે બ્રેક આવાસ યોજનાના બીજો ત્રીજો હપ્તો મેળવવા માટે ગ્રામજનોને ભારે હાલાકી સહન કરવી પડી રહી છે। આવા પ્રકારની મુશ્કેલીઓ ગામમાં પડતી હોવાના કારણે મોટી સંખ્યા સરપંચો હાજર રહી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। લલિત ડામોર, જેડએસ ટીવી, વિજયનગર। જે અત્યારે જે આવેદનપત્ર આપવામાં આવ્યું એ બાબતે આપ શું કહેવા માગશો? આજે જે આવેદનપત્ર આપ્યું એ ગુજરાતભરમાં બધા તલાટીઓની આ તકલીફ છે કે કંઈક પડતર પ્રશ્નો હશે, માગણી હશે, પણ સરકારશ્રીએ થોડુંક ભીનું સંકેલવાની જરૂર છે કે નમ્ર વિનંતી કરવી જોઈએ કે એમની લાગણી અને માગણીને માન આપી અને યોગ્ય ઉકેલ આપવો જોઈએ। જી જી, આપનું શું નામ? મારું નામ મોડિયા ઈલાબેન વનરાજભાઈ, વાંકડા ગ્રામ પંચાયત સરપંચ। ઓકે, જે અત્યારે જે તમને આવેદનપત્ર આપવામાં આવ્યું કઈ બાબતનું આવેદનપત્ર હતું? એમાં તારીખ 2 8 2022થી તમામ ગુજરાત સરકારના તલાટીઓ હડતાળ ઉપર છે, એના લીધે ગામડામાં જે પ્રજા છે એ લોકોને ખરેખર બહુ દાખલા બાબતની હાલાકી અનુભવી પડી છે એના માટે। તો અત્યારે જે મુશ્કેલી પડી રહી છે બાળકો માટે એના દ્રષ્ટિએ આપ વાલીઓ ક્યાંક બાળકો આપણને એમના વાલીઓ આપણને સંપર્ક કરતા હશે એ વખતે કેવી પરિસ્થિતિ ઊભી થાય છે? પરિસ્થિતિ ઝઘડો થાય એવી પરિસ્થિતિ ઊભી થાય છે, એકબીજા વિવાદ થાય અને એમને જવાબ આપવો ભારે પડે છે એ રીતે તકલીફ ઊભી થાય છે। આપ સરકારશ્રીને શું સંદેશો મોકલવા માંગો છો? અમે સરકારશ્રી કે ભાઈ વહેલી તકે તો નિવેડો આવી જાય એ રીતે એમ સંદેશો મોકલવા માંગીએ છીએ। આપનું શું નામ? મારું નામ ધનજીભાઈ ભાણાજ નિંદામાં, સરપંચ પર